विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों तमे कोरोना ना भोग बन्या होय अने कोरोना सामेनी जंग जीती अने पछी तमारो रिपोर्ट नेगेटिव आई गयो होय तो एक बाबत नु खास ध्यान राखजो। मित्रों तमारो रिपोर्ट नेगेटिव आई गया पछी कोरोना मटी गया पछी पण एक ब्लड नो रिपोर्ट तमे खास कराई लेजो, कारण के घणा पेशंटों में कोरोना नी जे साइड इफेक्ट छे अने ए साइड इफेक्ट कोरोना नेगेटिव आया पछी कोरोना मटी गया पछी ए साइड इफेक्ट जोवा मळी छे अने घणा लोको मौतना मुखमां धकेलाई गया छे। मित्रों डरवानी जरूर नथी पण आ एक रिपोर्ट फरजियात कराई लेवानो, जे रिपोर्टनुं नाम छे डी डायमर। કોઈ પણ લેબોરેટરીમાં જઈ અને તમે કહેશો કે ભાઈ ડી ડાયમરનો ટેસ્ટ કરાવો છે, તમારું બ્લડ લેશે અને તમને એનો રિપોર્ટ આપી દેશે। ડી ડાયમર 0.5 એની નોર્મલ રેન્જ છે, 0.5 કરતાં વધારે જો ડી ડાયમર આવે તો તમારે ચેતી જવું જોઈએ, કોઈ પણ એમડી ફિઝિશિયનને કન્સલ્ટિંગ કરી અને રિપોર્ટ એને બતાવી દેવાનો મિત્રો, એટલે એ દવા ચાલુ કરી દેશે। હવે ડી ડાયમર એ શું છે સમજી લો, ડી ડાયમર તમારું વધારે આવે ને તો સમજવાનું કે તમારું બ્લડ જાડું થાય છે, બ્લડમાં ક્લોટિંગ થાય છે અને થ્રોમ્બોસિસનો પ્રોબ્લેમ તમને ચાલુ થઈ ગયો છે। એનું પરિણામ શું આવે, જો મિત્રો તમે ઊંઘમાં રહો અને આ રિપોર્ટ ના કરાવો અને તમારું ડી ડાયમર લેવલ વધતું જાય તો મિત્રો હાર્ટ ફેલ અને હાર્ટ એટેકની શક્યતા રહે છે મિત્રો। એટલે આ ટેસ્ટ ખાસ કરાવી લેવાનો, કારણ કે આ એક ભયંકર કોરોનાની સાઇડ ઇફેક્ટ છે, આફ્ટર શોક છે કે કોરોના મટી ગયા પછી ઘણા દર્દીઓને આ પ્રોબ્લેમ થાય છે। એમાંય જેને બીમારી હોય, ડાયાબિટીસ હોય, હાઈ બીપી હોય, એવા લોકોને તો ખાસ આ સાઇડ ઇફેક્ટ આફ્ટર શોક જોવા મળે છે। એટલે મહેરબાની કરી અને આ રિપોર્ટ કરાવી લેજો મિત્રો, એમડી ફિઝિશિયનનું કન્સલ્ટિંગ કરશો એટલે તમને લોહી પાતળું કરવાની દવા એસ્પ્રિન છે, બીજી બધી ઘણી દવાઓ છે, ક્લોટ ઓગાળવાની દવાઓ એ ચાલુ કરશે। આયુર્વેદમાં હું તમને દવા બતાવું કે જો તમારું ડી ડાયમર હાઈ આવે, એનું લેવલ ઊંચું આવે તો લસણ ભરપૂર ચાલુ કરી દેજો, બંને ટાઈમ લસણની ચટણી ખાજો, જમવામાં લસણનો વધારે પડતો ઉપયોગ કરજો। અને બીજી એક દવા છે કે સોપારી લાવી દે, સોપારીના ટુકડા લાવી દેવાના અને આખો દિવસ સોપારીના ટુકડા મોઢામાં નાખી અને મમરાવાના, એટલે આયુર્વેદિક પ્રયોગ પણ ચાલુ કરી દેજો, સાથે સાથે એમડી ફિઝિશિયનનું કન્સલ્ટિંગ કરજો અને એ જે દવા આપે એ દવા ચાલુ કરી દેજો। જ્યાં સુધી ડી ડાયમર તમારું નોર્મલ લેવલ પર ના આવે ત્યાં સુધી આ દવા તમારે ચાલુ રાખવાની છે મિત્રો। એટલે ખાસ ધ્યાન રાખજો આ બાબત, આ જે માહિતી છે એ માહિતીને બને એટલી તમારા ગ્રુપમાં શેર કરજો, એટલે જેને કોરોનામાંથી બહાર નીકળી ગયા છે એ લોકોને પણ આ માહિતી ઉપયોગી થાય અને ભવિષ્યમાં કોઈને કોરોના થાય અને કોરોના મટી જાય અને કોરોના નેગેટિવ આવે પછી એ લોકો પણ પોતાનો આ રીતનો રિપોર્ટ કરાવી દે। મિત્રો મહાભારતનો એક પ્રસંગ છે કે યુધિષ્ઠિર એક જગ્યાએ એક તળાવ ઉપર પાણી ભરવા જાય છે અને તળાવ પર પાણી ભરે છે અને પાણી ભરતા પહેલાં એ તળાવની ચોકી કરતો એક યક્ષ હોય છે, એ યક્ષ યુધિષ્ઠિરને કહે છે કે પાણી ભરતા પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ આપવો પડશે, જેને યક્ષ પ્રશ્ન કહેવામાં આવે છે। અને યક્ષે પ્રશ્ન કર્યો યુધિષ્ઠિરને કે યુધિષ્ઠિર આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું છે, ત્યારે મિત્રો યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો ને એ મારે તમારે જીવનમાં વણી લેવા જેવો છે। યુધિષ્ઠિરે કહ્યું કે હે યક્ષ, આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય હોય તો એ છે કે આ દુનિયાની અંદર દરેક માણસ પોતાની સગી આંખે પોતાના સ્વજનોને મરતા જુએ છે, છતાં પણ પોતે કોઈ દિવસ ના મરવાનો હોય એ પ્રમાણેનું જીવન જીવે છે, એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે। મિત્રો આમાંથી મારે તમારે ઘણી બધી શીખ લેવાની છે આ યુધિષ્ઠિરના જવાબમાંથી। મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત જય હિન્દ।